નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે આર ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપના લંબ ચોરસ ટ્રીપ બનાવી અને ફ્લેપ સોલ્ડરિંગ કરું આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સભા માર્ગદર્શન આપીશ. આ અગાઉના પ્રેક્ટિકલ એમાં આપણે જોઈ ગયા કે સાદા ડેવલપમેન્ટનું માર્કિંગ કઈ રીતે કરવું. તેમાં આપણે સાદા આકારો, લંબચોરસ, ચોરસ, શંકુ જેવા આકારોનું માર્કિંગ કરી અને ડેવલપમેન્ટ કરતાં શીખી ગયા, જેથી આપણને જીઆઈ શીટમાંથી સાદા આકારોનું ડેવલપમેન્ટ કરી અને કઈ રીતના એનું માર્કિંગ કરવું તે આપણે શીખી ગયા. આ પ્રેક્ટિકલ માટે આપણે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો છે તેની આપણે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણી સામે છે સ્ટ્રેસ સ્ટ્રીપ, જેના દ્વારા આપણે જીઆઈ શીટનું કટિંગ કરીશું. એના પછી આપણી પાસે છે ફ્લેટ ફાઇલ, જેના દ્વારા આપણે કટિંગ કરેલી ફાઇલના બર છે એને ડીબર કરીશું. એના પછી આપણી પાસે છે કોપર બીટ સોલ્ડરિંગ આયર્ન, જેના દ્વારા આપણે ફ્લેપ સોલ્ડરિંગ કરીશું. એના પછી આપણી જોડે છે મેલેટ, મેલેટ દ્વારા આપણે પતરાના જીઆઈ શીટને એને વાળીને બેન્ડિંગ કરવા માટે મદદરૂપ થાય છે. એના પછી આપણે બે મેઝરિંગ ટૂલ્સ જોઈશું છે, તેમાં 60 સેન્ટીમીટરની સ્ટીલ રૂલ અને બીજું છે ટ્રાય સ્ક્વેર. આ બંને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે આ પ્રેક્ટિકલમાં ઉપયોગ કરીશું. આજના પ્રેક્ટિકલ માટે જીએસ શીટ આપણે એક લીધી છે, જેનું માપ છે 130x85 અને એની થિકનેસ છે 0.5 mm. લંબચોરસ ટ્રે બનાવવા માટે આપણે આ જીએસ શીટ ઉપર એના માપ સાઇઝ પ્રમાણે યોગ્ય માર્કિંગ કરીશું. લંબચોરસ ટ્રે બનાવવા માટે આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે જીઆઈ શીટ ઉપર જરૂરી માર્કિંગ કર્યું છે. આ પ્રમાણે માર્કિંગ કર્યા બાદ આપણે ચારેય ખૂણાઓને મેલેટ વડે સીધા કરીશું. આ રીતે જ્યાં પણ આપણને લાગતું હોય કે ખૂણો વળેલો છે તો એને સીધો કરવો જોઈએ, જેથી કરીને આપણા કટિંગમાં આપણને નડે નહીં. આ સ્ટ્રેટ સ્ટ્રીપની મદદથી આપણે આ ચારેય ખૂણાઓને કાપીશું માર્કિંગ પ્રમાણે. બરાબર, તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે આ ખૂણો આપણે સૌપ્રથમ લઈશું અહીંયા માર્કિંગ કર્યા પ્રમાણે. ત્યારબાદ બીજી બાજુનો ખૂણો આપણે કાપીશું. જેમ આપણે આ બંને ખૂણા કાપ્યા એમ બીજા બે ખૂણા આપણે આ સાઈડથી કાપીને બધાનું મટીરિયલ દૂર કરીશું. તો આ પ્રમાણે આપણે ચારેય ખૂણાઓને કાપી અને વધારાનું મટીરિયલ દૂર કરીશું. ત્યારબાદ આપણે હવે માર્કિંગ પ્રમાણે આ જે લાઈનો છે બહારની એને આપણે વાળવાની શરૂઆત કરીશું. અહીંયા આપણે મેલેટ વડે આની બહારની ધારને વાળવાની શરૂઆત કરીશું આ પ્રમાણે. આ પ્રમાણે 90 ડિગ્રીએ એની ધારને આપણે વાળીશું. આ પ્રમાણે બીજી ત્રણ ધારોને પણ 90 ડિગ્રી આપણે વાળીશું. તો આ પ્રમાણે સ્ટેક હેચેડ અને મેલેટની વડે ફરી આપણે અંદરની ધારને વાળવાની શરૂઆત કરીશું. અહીંયા જોઈ શકો છો માર્કિંગ પ્રમાણે આપણે આ દિવાલને અહીંયા રાખી છે અને એ પ્રમાણે નીચેની સાઈડ આપણે એને બેન્ડ કરતા જઈશું. તો આ પ્રમાણે આપણે મેલેટ દ્વારા આ દિવાલને 90 ડિગ્રીએ વાળી દઈશું. તે જ પ્રમાણે હવે બીજી ત્રણ દિવાલોને આપણે 90 ડિગ્રીએ વાળીશું. તો આ પ્રમાણે આપણે ચારે દિવાલને વાળી અને લંબચોરસ ભાગને બનાવીશું. હવે તમે જોઈ શકો છો કે આ ચારે દિવાલો વાળ્યા પછી અહીંયા જે બે
ધાર વધી છે એને આપણે અંદરની સાઈડ વાળીશું, જેથી કરીને આ જે ચાર ભાગ છે એ લોક થઈ જશે. આ રીતે આપણે ધારને લોક કરીશું. આ પ્રમાણે ચારે ધારોને વાળી અને લોક કરી જઈશું. તો આ રીતે આપણે લંબચોરસ ટ્રે બનાવી અને તેના ચારે ખૂણાને ફેબ સોલ્ડરિંગ કર્યું. તમે જોઈ શકો છો ચારે ખૂણામાં આપણે સોલ્ડરિંગ કરી અને ચારે ખૂણાને આપણે લીક પ્રૂફ બનાવ્યા છે. તો આ રીતે આપણે અહીંયા લંબચોરસ ટ્રે બનાવી અને ફેબ સોલ્ડરિંગ કરવાનું પ્રેક્ટિકલ પૂર્ણ કરેલ છે. આ પ્રેક્ટિકલના અંતે આપણે કટિંગ સ્ટેજ શિફ્ટથી કેવી રીતે કરવું તે જાણી ગયા. એના પછીની સ્કિલ છે સોલ્ડરિંગ કઈ રીતે કરવું, આ બંને સ્કિલ વિશે આપણે શીખી ગયા. આ પ્રેક્ટિકલના અંતે આપણે સાવચેતીના મુદ્દાના ધ્યાનરૂપે બેન્ડિંગ રેખા પ્રમાણે બેન્ડિંગ કઈ રીતે કરવું એ પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. સોલ્ડરિંગ કરતી વખતે આપણે ખાસ કાળજી રાખવી જોઈએ, તેમજ સ્ટ્રેટ શેપનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરો એવી આશા રાખું છું. આભાર.